ગુડ આફ્ટરનૂન યશ યશ આજે કર્ણાટક સરકારે બજેટમાં દારૂ પર જે એક્સાઇઝ ડ્યુટી વધારી છે એટલે કે તેમને ભારત આધારિત વિદેશી લેકર જે છે તેમાં તેમને વીસ ટકા એક્સાઇઝ ડ્યુટી વધારી છે તો બિયર પર તેમને દસ ટકા એડિશનલ એક્સાઇઝ ડ્યુટી તેમને વધારી છે ઓવરઓલ બે હજાર બાવીસથી હાલ સુધીમાં કર્ણાટકે એડિશનલ એક્સાઇઝ ડ્યુટી છે તે સાત વાર વધારી છે અને વેચાણ ઘટાડાને કારણે કંપનીઓએ આની માંગ પણ કરી હતી કે ડ્યુટી ન વધારે પરંતુ કર્ણાટક સરકારે આના પર ડ્યુટી વધારી છે હવે એડિશનલ જે એક્સાઇઝ તેનાથી રાજ્ય સરકારને સૌથી મોટો એનો ફાયદો થઈ રહ્યો છે તેમની આવકનો સૌથી મોટો સોર્સ છે તો કે છેલ્લા વર્ષમાં આ ડ્યુટીથી આવક જે તે આઠ હજાર કરોડથી વધીને બાર હજાર કરોડ સુધી પહોંચી ગઈ છે ત્યાં જ બે હજાર વીસ થી એકવીસમાં રાજ્ય સરકારે એડિશનલ ડ્યુટીમાં પણ સત્તર થી પચીસ ટકાનો વધારો કર્યો છે અને ત્યાં જ એક્સાઇઝ ડ્યુટી વધવાને કારણે હાલમાં દારૂનો ભાવ જે તે પાંચ રૂપિયાથી લઈને એકસો ને ઓગણા વન એકસો ને એસી એમએલ ક્વાર્ટર સુધીનો તેમને વધારો કર્યો છે એટલે ઓવરઓલ તેમને દારૂના ભાવમાં તેમને વધારો કર્યો છે ક્વાર્ટરવાઈઝ હવે નજર કરીએ કે દેશમાં દારૂનો વપરાશ

વોલ્યુમ છે ત્યાં જ ડીઓજીનું સત્તર ટકા કાર્લ્સબર્ગનું આઠ ટકા રેડિકો ખેતાનનું ત્રણ ટકા અને અન્ય જે છે તેનો સુડતાલીસ ટકા તેનો વોલ્યુમ છે અને ઓવરઓલ આમ જોવા જઈએ તો કે કર્ણાટક દેશમાં સૌથી વધુ દારૂ પીવાતી રાજ્ય માનવામાં આવે છે ત્યાં જ હવે એક્સાઇઝ ડ્યુટીની કંપની પર કઈ અસર પડે છે તેના પર એકવાર નજર કરી લે પહેલાં નજર કરીએ કે કંપની હાલમાં કર્ણાટકમાં તેમનો કેવો સોર્સ છે તો કે યુનાઇટેડ રૂવેઝને કર્ણાટકથી લગભગ નફો પચીસથી અઠ્યાવીસ ટકા થઈ રહ્યો છે ત્યાં જ યુનાઇટેડ સ્પિરિટનો તેત્રીસ ટકા માર્કેટ શેક માત્ર કર્ણાટકથી આવી રહ્યો છે ત્યાં જ રેડિકો ખેતાનને એકત્રીસ ટકા આવક જે છે તે દક્ષિણ ભારતથી આવી રહી છે પરંતુ આજે કર્ણાટક સરકાર દ્વારા જે એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવી છે જેના કારણે કરીને યુનાઇટેડ બ્રેવીરીઝ યુનાઇટેડ સ્પિરિટ કે રેડિકો ખેતાન જેવી કંપનીઓ છે જેમાં આજે લગભગ બેથી ત્રણ ટકાનો ઘટાડો હાલમાં આપણે જોઈ રહ્યા છીએ